કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં હવે તંત્ર એકલું પહોંચી ન વળતા લોકો મદદે આગળ આવ્યા છે. કોરોનાના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે અતિ આવશ્યક છે. ત્યારે અત્યાર સુધીમાં બની ચૂકેલા તમામ કોવિડ કેર સેન્ટરને ટક્કર આપે તેવું કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. જી હા, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. હાલ તો આ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા 500 બેડની સુવિધા ઉપલબ્ધ પણ કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે, અને તેમ છતાં દાખલ થનાર તમામ દર્દીને રહેવા, જમવા તેમજ દવા એમ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. નમસ્તે મિત્રો, ખાસ આપ સૌ જાણો છો કે રાજકોટ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ વિકરી છે. લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ત્યારે મનીષભાઈ રોલેક્સના જે માલિક છે એમને, પરાક્રમસિંહે અને રાજકોટની ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જુદા જુદા પ્રેસિડેન્ટ, બધા પ્રમુખોને, અપૂર્વ મુનિસ્વામી બાપ એના સહયોગથી રાજકોટમાં રોલેક્સ SNK કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ખાસ આ કોવિડ સેન્ટરમાં કોઈ પણ માણસ એડમિટ થાય, અહીંયા દાખલ થાય, એને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે. અદ્યતન સુવિધા સાથેનું આ કોવિડ સેન્ટર 3 દિવસથી આપણે ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને આ કોવિડ સેન્ટરમાં એક મિનિ હોસ્પિટલ આપણે કહી શકાય. SCGના તમામ ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ સહિતના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અને અહીંયા 3 ટાઈમનો સવારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, 10 વાગે એક જ્યુસ, સાંજે હાઈટી અને રાતે હોદરવાળા દૂધ સહિતની તમામ સુવિધાઓ જે અહીંયા આપણે પેશન્ટ એડમિટ થાય છે એને આપવામાં આવે છે. અને એક સારા હૃદયની ભાવનાથી રાજકોટમાં પહેલી વખત એવું થયું છે કે સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય, એન્જિનિયરિંગ એસોસિએશન હોય, મેટોડા GIDC હોય, બિલ્ડર એસોસિએશન હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, આટલા મોટા એસોસિએશનો ભેગા થઈને કોઈ કામ હાથ ઉપર લીધું છે. અને ઉપરવાળાની કૃપાથી સરસ રીતે પરાક્રમસિંહ જાડેજાની મહેનતથી, વિનેશભાઈ જી છે મેટોડામાં એની મહેનતથી, રોલેક્સવાળા રોલેક્સ જેવા ગ્રુપના સહકારથી ઘણા બધા લોકોનો આમાં સહકાર છે. અને આજે SNK ગ્રુપ આવડું મોટું છે, એને પણ અમને આવડું મોટું કેમ્પસ વાપરવાની તાત્કાલિક મંજૂરી આપી. અને એમાં ખાસ અમરભાઈ ભાલોડિયા પણ સવારથી સાંજ લગીને અહીંયા મહેનત કરે છે. ઘણા બધા લોકોના સહકારથી આ શક્ય બન્યું છે. અમારી ઈચ્છા એવી છે કે હજી આ લાંબો સમય, આજે આપ જોઈ શકશો કે એમ્સના ડાયરેક્ટર છે અવારનવાર કહે છે કે ત્રીજો વેવ પણ આવશે, તો લાંબો સમય આ કોવિડ સેન્ટર ચાલે, નિઃશુલ્ક આ કોવિડ સેન્ટર ચાલે. અને તમામ મિત્રોની મહેનતથી આ કોરોના જે છે એ આજે સીએમ સાહેબનું સૂત્ર છે કે ગુજરાત જાગે, કોરોના ભાગે. અને જ્યારે લગીને કોરોના હળવો નહીં થાય, કે હાવ શાંત નહીં પડી જાય, કે લોકો આને ઇફેક્ટ કરતા બંધ નહીં થાય, ત્યારે લગીને અમે આ કોવિડ સેન્ટર ચાલુ રાખશું. રોલેક્સ SNK કોવિડ સેન્ટરની શરૂઆત કરી ત્યારે BAPSના સંતોના સાનિધ્યમાં રાજકોટ માટેની એક આ સારામાં સારી પહેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ અને રાજકોટના આંગણે આવી એક બેનમૂન હોસ્પિટલ વિનામૂલ્ય આપવામાં આવી એ બદલ પહેલી વખત એવું બન્યું છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનો સાથે મળીને એક આ સારો વિચાર રજૂ કર્યો છે. સૌથી મજાની વાત એ છે કે એક પણ રૂપિયો લીધા વગર દર્દીને સારામાં સારી સુવિધા મળે અને અહીંથી એક આનંદનો હસકરો લઈને જાય એ અમારી નેમ છે. કોઈ પણના રૂપિયો લીધા વગર સારામાં સારી અમે સુવિધા પ્રોવાઈડ કરશું. જ્યારે આપણી સામે આફત આવેલી છે ત્યારે એને અવસરમાં બદલવાની સૌ એસોસિએશન અને ચેમ્બરે બીડું ઝડપ્યું છે, ત્યારે આપ સૌના સાથેને સહકારથી અહીંયા આવેલો દરેક પેશન્ટ સારી રીતે, સારી ભાવનાથી સારી વાત લઈને જશે એવી અમારી નમ્ર અપીલ છે.